ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત 69મા થર્ડ ડે થોસમાં મને એક વાચા આપવાનો મોકો આપ્યો છે એ બદલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો ખૂબ ખૂબ આભારી છું. અને સ્ટેજ પર બિરાજમાન હાર્દિકભાઈ ચાચર અને મારા માતૃશ્રી ઇન્દુબેન અને મારા અને અમારા સંપૂર્ણ સિંગાળા પરિવારના મેન્ટોર એવા સૌજીભાઈ વેકરિયા, કે જે જ્યારે જ્યારે એને મળીએ ત્યારે કાંઈક ને કાંઈક નવું શીખવા મળતા હોય છે, એવા સૌજીભાઈ અરવિંદભાઈ ધડુક અને સીઓ સાહેબ ધાનાણી સાહેબ અને અમારા બે મોટા ભાઈ સંજયભાઈ, અજયભાઈ અને કનુભાઈ, અને પધારેલા સર્વ શ્રોતાગણો, ભાઈઓ બહેનો અને ઓનલાઈન માધ્યમથી જોતા સર્વ શ્રોતાગણો. આમ તો ધંધાકીય હંમેશા બોલવાનું થતું હોય છે, જાહેરમાં બોલવાનું બહુ ઓછું હોય છે, પણ આજે મારે 10-12 મિનિટની અંદર મારી થોડીક મારી જર્ની શેર કરવાની છે. આમ તો મારું ગામ બગસરા, 1-10 સુધીનો અભ્યાસ પણ મેં બગસરા કરેલો છે, 11-12 અને ગ્રેજ્યુએશન મેં રાજકોટ કર્યું, ત્યાર પછી મેં PTC કર્યું અને 2 વર્ષ ધારીની બાજુમાં દલખાણિયા ગામ છે ત્યાં 2 વર્ષ સરકારી નોકરી કરી. પણ પહેલેથી એક સપનું હતું કે નોકરી કરવી નથી, ધંધો જ કરવો છે, અને વધીનું રાજકોટ રહ્યો હતો એટલે રાજકોટ સુધીનો ખ્યાલ હતો કે રાજકોટમાં કંઈક ધંધો કરશું. અને સતત ને સતત મારો આખો પરિવાર છે એ મગફળીના બિઝનેસ સાથે જોડાયેલો હતો એટલે કંઈક બીજો ધંધો કરવો એવું બધું પ્લાનિંગ ચાલતું હતું, પણ શું કરવું એ નક્કી હતું નહીં. અને સતત ધંધાની શોધ કરતાં કરતાં રાજકોટ મારા સિસ્ટર છે અને રસિકલાલ પાસે અમે પ્રસંગોપાત જવાનું થયું અને કીધું ભાઈ શું ધંધો કરવો જોઈએ એમ. તો તેને કીધું કે ભાઈ અમે આ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ચાલુ કર્યું છે, જો આ કમ્પાઉન્ડ વોલ કોઈ મોટા શહેરમાં તમે શરૂઆત કરો તો આ ધંધાનું ત્યાં સ્ત્રોત સ્કોપ બહુ સારો છે. એટલે જોયું તો ભાઈ દિવાલ એટલે પહેલાં તો ઈંટ કે બ્લોક કે પથ્થરની દિવાલ બનતી હતી, એની જગ્યાએ હવે આ પ્રીકાર સિમેન્ટની ખાલી 2 ઇંચ જાડી દિવાલ નવી આવી છે. આ વાત છે 2005ની વાત છે. એટલે અમે જોયું તો એમ લાગ્યું કે આજે આનું ભવિષ્ય નથી પણ ભવિષ્યમાં આની તક બહુ ઉજળી છે એવું થોડુંક ખ્યાલ આવ્યો. થોડોક આ એ ધંધાનો અભ્યાસ કર્યો અને ફાઇનલી હું અને સંજયભાઈ અમે 15 સપ્ટેમ્બર 2005ની અંદર અમે સુરતમાં આવ્યા. ધંધો પીપોદરામાં અમે જગ્યા લીધી, ધંધો સ્ટાર્ટ કર્યો, પણ પ્રોડક્ટ આખી નવી હતી. ભારતમાં પ્રોડક્ટ હતી જ નહીં કે લોકો સમજી શકે, એટલે 2-3 વર્ષ અંદર લોકોને સમજાવવા બહુ અઘરું પડ્યું. કેમ કે 2 ઇંચ દિવાલ આવે અને રેગ્યુલર વોલ તો 6 ઇંચ કે 8 ઇંચ કે 12 ઇંચ કે 18 ઇંચની દિવાલ હોય, પણ ધીરે ધીરે બધાને સમજાવતા કે ભાઈ આના શું ફાયદા છે એ બધું સમજાવતા 2-3 વર્ષની અંદર અમારા થોડાક સુરતમાં સેમ્પલ થઈ ગયા. ત્યાર પછી લોકો એને એક્સેપ્ટ કરવા માંડ્યા અને ધંધાની અમારી એક લેવલ ઉપર ટ્રેક ઉપર ધંધો શરૂઆત થયો. 2010ની અંદર અમે પરિવાર સાથે અમે એક સાઉથની ટૂરમાં ગયા બસ લઈને, એટલે વધીનું પૂના સુધી ગયેલા, આગળ ક્યારે ગયા ન હતા. તો પૂનાથી આગળ ગયા તો બેલગાવ, દાવણગીરી, હુબલી, કર્ણાટક, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, આખું દક્ષિણ ભારત ફેર્યા તો ખ્યાલ આવ્યો કે ભારત તો બહુ વિશાળ છે અને આપણી પ્રોડક્ટ અહીંયા ક્યાંય છે નહીં, તો આ ધંધો આપણે ભારત લેવલે કરી શકીએ એ ખાલી પહેલું વહેલું વિચાર મગજમાં આવ્યો. કેમ કરવો, ક્યાં કરવો, કઈ રીતે કરશું, ત્યારે ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ નહીં હતા, તો કેમ કરશું, બસ કરવો છે એ પછી આગળ પ્લાનિંગ કરશું. તો ખાલી એક પ્રવાસથી એક અમને આખા એક નવું એક તક મળી કે આપણો ધંધો જો દક્ષિણ ભારતમાં લે તો ઉત્તર ભારતમાંય ચાલશે, ક્યારે આગળ તો ક્યારેય ગયા નહોતા, તો નક્કી કર્યું. ત્યાર પછી અમે આવીને બીજા રાજ્યોમાં અલગ અલગ 7-8-10 યુનિટ કર્યા. પણ કહેવાય છે ને કે આપણી બુદ્ધિથી જેટલું કામ કરીએ તો આપણી એક લિમિટ હોય છે. તો ધંધો શરૂઆત કરી તો ક્યાંક અમે અસફળતા થયા. ત્યાર પછી નક્કી કર્યું કે ભાઈ આપણી બુદ્ધિ, આપણી પાસે એક લેવલની બુદ્ધિ નથી તો આપણે વેચાતી બુદ્ધિ લઈએ. અમે બહારના કોઈ સારા કન્સલ્ટન્ટ રાખ્યા અને આખું એક બિઝનેસ મોડેલ તૈયાર કર્યું કે આ ધંધો મારે આખા ભારત લેવલે કરવો છે તો કઈ રીતે કરવો, ક્યાં સિસ્ટમથી કરવો, શું આપણે ધ્યાન રાખવું, બધી પ્રકારની આખી એક આખી 1.5 વર્ષ અંદર આખું બિઝનેસ મોડેલ તૈયાર કર્યું કે આ ધંધો અમે કઈ રીતે પ્રોફેશનલ વેથી કરી શકીએ. અને એ બિઝનેસની અંદર અમે આખી એક ગિવન ગેન પોલિસી તૈયાર કરી કે ભાઈ જે ભાગીદારો અમારા છે
તમે એક જગ્યાએથી અમે કામિન આપો અને એની નીચેના યુનિટમાંથી અમે તમને કામિન આપી, અરસપરસ બેનું કોમ્યુનિકેશન, તમે અમને આપો અમે તમને આપીએ, એ રીતે આખું બિઝનેસ મોડલ તૈયાર કર્યું. અને ટીલ ટુડે આજે અમારા 18 રાજ્યની અંદર 73 શહેરોની અંદર અમે એક જ પ્રોડક્ટ પ્રિકાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવીએ છીએ. અને લાસ્ટ યર જ અમે આખા ભારતની અંદર કોર્પોરેટ ગવર્નમેન્ટ સેક્ટરની અંદર 1250 કિલોમીટર દિવાલ બનાવેલી છે. એટલે આમ સમજી શકો તમે કે સુરતથી લઈને દિલ્હી પાણીપત પંજાબની બોર્ડર સુધીની દિવાલ ગવર્મેન્ટ સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં કરેલી છે. ત્યાર પછી એ પ્રોડક્ટ તો હવે આખું ઓટોમોડમાં પ્રોજેક્ટ જાતો હતો, પછી હવે કીધું કે આ પ્રોડક્ટ કરીએ છીએ, હવે નવું શું કરી શકીએ જેની ભવિષ્યમાં તક છે. એટલે અમે એની અંદર જે સિવિલના માણસો છે સમજી શકે કે પહેલી જે અમે કમ્પાઉન્ડર બનાવીએ છીએ એ એકદમ લાઇટ વેટ M20-25-30 સુધીનું કોન્ક્રીટ બનાવીએ છીએ. હવે જે નવું અમે ત્રિલોક ઇન્ફ્રાટેક જે તમે ડોક્યુમેન્ટરી જોઈ એની અંદર અમે ટોટલી ડ્રેનેજ સિસ્ટમ, બોક્સ કલવર્ટ્સ અને અર્થ રિટેનિંગ વોલ, એ ટાઈપની હેવી ડ્યુટી પ્રોડક્ટ બનાવીએ છીએ, જેની ગ્રેડ ઓફ કોન્ક્રીટ M50થી ચાલુ કરીને M80 સુધીની કોન્ક્રીટ કરીએ છીએ. તો એ બી પ્રોડક્ટ બધી તમે જે અત્યારે બુલેટ ટ્રેન લાઇન છે એની અંદર, ત્યાર પછી જે નવો જે આપણો DFCC પ્રોજેક્ટ રેલવે લાઇન નવી બની એની અંદર, મેટ્રોની અંદર અને બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સની અંદર એ મટીરિયલ અમે સપ્લાય કરીએ છીએ. અને આ વાત થઈ મારી શોર્ટ જર્નીની. હવે કાનજીભાઈ અમે મળ્યા તો મને કે પિયુષભાઈ તમે તો ગુજરાતની બહાર કામ વધારે કરો છો, તો એવો કંઈક વિષય પસંદ કરો કે એના ઉપર તમે કંઈક બોલી શકો. એટલે આજના વિષયનું ટાઇટલ આપ્યું લોકલ ટુ ગ્લોબલ. તમે કદાચ બધાએ પોસ્ટમાં જોયું હશે તો કે ભાઈ બિઝનેસ કરવાનો છે તો બહાર કઈ રીતે કરી શકો, તમે ગુજરાતની બહાર એટલું કામ કરો છો તો એના ઉપર તમે થોડીક વાત કરજો. મેં કીધું સરસ, કાંઈ વાંધો નહીં. તો વાત છે લોકલ ટુ ગ્લોબલ. આપણે બધા ગુજરાતી પ્રજા છીએ. ગુજરાતી પ્રજા એટલે જેના બ્લડની અંદર બિઝનેસ બધાના બ્લડમાં છે. એક એક વ્યક્તિને બિઝનેસ જ કરવો છે. 1 લાખ રૂપિયા પગાર હોય તો પણ એને કરવો તો છે, એટલે એમાં વિચારતું માઇન્ડ તો એ છે ચાલતું હોય કે મારે બિઝનેસ કરવો છે. તો એમાં પણ ખાસ કરીને આપણી સૌરાષ્ટ્રની પ્રજા, પાટીદાર સમાજ, એના તો બ્લડમાં બિઝનેસ છે, બધાને બિઝનેસ જ કરવો છે. તો એક જ શહેરની અંદર એક કરતાં વધારે બિઝનેસ થાય તો એના માટે કોમ્પિટિશન વધે. એટલે અહીંયા આજે તમે જુઓ કે સુરત અમદાવાદની અંદર કોઈ બી બિઝનેસ થતો હોય તો અહીંયા કોમ્પિટિશન ખૂબ વધારે છે. પણ તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસ જો ગુજરાતની બહાર જાય તો આપણા ગુજરાતી, મારો જે અનુભવ છે ત્યાં સુધી ગુજરાતી અને મારવાડી એટલે રાજસ્થાની એ બે પ્રજા છે ને એ ખૂબ અસંતુષ્ટ છે પૈસા કામા બાબતે. પણ એ સિવાયના જે લોકો છે એ સંતુષ્ટ પ્રજા છે કે એને એના જીવન જરૂરિયાત પૈસા મળી જાય છે તો એ લોકો સારી રીતે જીવન જીવી શકે છે. એટલે ગુજરાતની બહાર ધંધો કરવા માટે તો પહેલાં તો પરિસ્થિતિ એવી હતી કે ભાઈ દૂર સુધી જવા માટેની વ્યવસ્થા નહોતી. પણ આજે સુરત કે અમદાવાદ કે ગુજરાતમાંથી આપણે રેલવે લાઇન એટલી સારી છે કે ભારતમાં ગમે તે જગ્યાએ પહોંચી શકો. સુરતમાં એરપોર્ટ સારું થઈ ગયું છે તો અમારો સુરત એરપોર્ટ ચાલુ થયું પછી જ ગ્રોથ કર્યું, કેમ કે ભારતના અન્ય શહેરોમાં જવું હોય તો બાય રોડ કે બાય ટ્રેન પોસિબિલિટી હોય નહીં. હવે તો બુલેટ ટ્રેન લાઇન છે. એ પહેલાં ગુજરાતની અંદર ગુજરાતના આપણા જે વેટ કાયદા હતા એ અલગ હતા, રાજસ્થાનના અલગ હોય, દરેક રાજ્યના ધંધાના કાયદા અલગ અલગ હતા વેટ હતો ત્યારે. પણ હવે GST આવ્યું એટલે ગ્લોબલી થઈ ગયું, આખા ભારતમાં એક જ કાયદો લાગુ પડે એટલે તમારે ધંધો કરવો એકદમ ઇઝી થઈ જાય. પહેલાં તમારે કર્ણાટક જવું હોય તો ત્યાંના રૂલ્સ અલગ હોય તો એ તમારે આખા સમજવા પડે પછી ધંધો કરી શકો. તો હવે ગુજરાતની બહાર ધંધો કરવો હોય તો અહીંયા તમે જે ધંધો આપણે કરીએ છીએ સિંગલ ડિજિટમાં પ્રોફિટ હોય તો બહાર જાઓ એટલે તમને આરામથી ડબલ ડિજિટમાં પ્રોફિટ મળે, કેમ કે એ સંતુષ્ટ પ્રજા છે, એને એને જીવન જરૂરિયાત પૈસા મળે એટલે આપણી જેમ કોમ્પિટિશનમાં એ ધંધો કરતા નથી. તો આપણે જે કાંઈ ધંધો કરતા હોય એ જ ધંધા, એ જ વસ્તુ તમે તમારા ગુજરાતની બહાર જો એને ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો આઈ શ્યોર કે તમે જે ધંધો કરો છો એના અહીંયા કરતાં એનો ગ્રોથ બહુ સારો મળશે. ત્યાર પછી ધંધો કરતાં કરતાં એક પહેલેથી અમારું અને સંજયભાઈ કે અમારા આખી ટીમનું એક જ રોજ કે જે ધંધો કરીએ છીએ ને એના ઊંડાણ સુધી તમારી પાસે એનું નોલેજ હોવું જોઈએ. એના માટે સતત એક્ઝિબિશન, સતત દેશ વિદેશના પ્રવાસો. ઘણા એમ કહે કે તમે બહુ ફરો છો પણ સતત ને સતત પ્રવાસ હોય તો તમે જે ધંધો કરો છો એની અંદર તમારા સિટી લેવલે, તમારા રાજ્ય લેવલે કે તમારા દેશ લેવલે કે વિશ્વ લેવલે શું સારામાં સારું વસ્તુ છે, ભલે કદાચ આપણી પાસે શક્યતા ન હોય કે વસ્તુ લઈ આવવાની, પણ તમારા ધંધાનું તમને ડીપ સુધી નોલેજ હોય
તો તમે જે તમારા ભવિષ્યના જે સપના હોય કે જે તમારે ધંધાને તમારે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવાનો છે એ તમે અપડેટ કરી શકો. તો કદાચ સંજયભાઈ લગભગ 18-20 દિવસમાં પ્રવાસ કરેલો છે, મેં બી 12 કન્ટ્રીમાં પ્રવાસ કરેલો, પણ માત્ર ને માત્ર ફરવા સાથે જ્ઞાન, સતતે સતત બહાર જઈએ તો કાંઈક ને કાંઈક શીખતું રહેવું એ હંમેશા એક મને એવું લાગે છે કે મારો પોઝિટિવ પ્લસ છે કે એમાંથી જ આપણે કાંઈક શીખીએ તો જ તમે કંઈક નવું તમે ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે. બાકી તો બધા એક શિક્ષક જ હોય છે, એની પાસેથી સતતે સતત શીખવાનું આપણને મળતું રહેતું હોય છે. કોઈ બી સામાન્ય વ્યક્તિ હોય, અમારા કનુભાઈ વઘાસિયા બેઠા છે, સાહસ અમે એની પાસેથી શીખીએ કે ધંધાકીય સાહસ કેમ કરવું. પછી અમારા મામા છે ઠાકરસિંહ મામા કે ભાઈ પહેલેથી અમે નાના હતા તો એ ધંધો કરતા, તો એક એક વસ્તુ આપણે કોઈ બી વ્યક્તિમાંથી આપણને સતત સતત શીખતા રહેતું હોય છે. એના માટે પણ આજે બિઝનેસ માટે બી સતત ને સતત ઇવેન્ટો થતી હોય છે, એક્ઝિબિશન થતા હોય છે, ત્યાર પછી અત્યારે ઘણા બિઝનેસ પ્લેટફોર્મ છે એનું તમારે એક મેમ્બર બનીને એમાંથી તમે સતત જ્ઞાન લેતા રહ્યો તો જ આજના સમય પ્રમાણે તમે નવા ધંધાને અપડેટ કરી શકશો અને માર્કેટમાં ટકી રહેશો. અને લાસ્ટમાં અત્યારે અમારી જે ત્રિલોક ગ્રુપ ઓફ કંપનીઝ ચાલુ છે એની અંદર ભવિષ્યમાં અમારો ટાર્ગેટ છે કે 2033ની અંદર 1,000 કરોડની ટર્નઓવર ધરાવતી કંપની હશે. અત્યારે ખાલી અમે કમ્પાઉન્ડ વોલ, હેવી ડ્યુટી કમ્પાઉન્ડ વોલ અને ડ્રેનેજ સિસ્ટમ બનાવીએ છીએ, પણ ભવિષ્યની અંદર પ્રીકાસ્ટ બિલ્ડિંગ, પ્રીકાસ્ટ બંગલો, પ્રીકાસ્ટ સિક્યુરિટી કેબિન, પ્રીકાસ્ટ રોડ, પ્રીકાસ્ટ શેડ, જે કાંઈ પ્રીકાસ્ટ કોન્ક્રીટમાંથી જે કાંઈ વસ્તુ બનતી હશે એ ત્રિલોક ગ્રુપ ઓફ કંપનીઝ બનાવતી હશે. અને 2028ની આજુબાજુ કદાચ ત્રિલોકનો આઈપીઓ આવશે. અને લાસ્ટમાં અમારી કંપનીનું ટેગલાઇન અમે ગયા વર્ષે આખું ચેન્જ કરી નાખ્યું કે હવે નવી ટેગલાઇન કંપનીની લોગો અને ટેગલાઇન નવી આવી ગઈ, ફ્યુચર ઓફ ભારત. ત્રિલોક ગ્રુપ ઓફ કંપની એવી જ પ્રોડક્ટ બનાવશે કે જ્યારે 2047માં ભારતના 100 વર્ષ થશે અને નવનિર્માણ ભારત નવનિર્માણ થશે તે અંદર એવી પ્રોડક્ટ ડેવલપ થશે કે જેની વર્ષો સુધીની લાઈફ હોય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારો કંઈક રોલ હોય. એટલા માટે કે અમે મેક્સિમમ સપ્લાય બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર કરીએ છીએ, તો કદાચ તમને ખ્યાલ હશે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની LNT ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને 150 વર્ષની લાઈફ આપી છે, એટલે 200 વર્ષ કાંઈ નહીં થાય. એની અંદર અમે જે પ્રોડક્ટ સપ્લાય કરી છે એને 200 વર્ષ કાંઈ થવાનું નથી. તો અમે એવી જ પ્રોડક્ટ બનાવશું કે વર્ષો સુધી ભારતના નવનિર્માણ અમારો સહયોગ રહે એવી આશા સાથે મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. અને ખાસ કાંજીભાઈ પણ નથી અને એ પણ કોઈ કારણોસર બહાર ગયા છે તો એની પણ નોંધ લઉં છું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.